मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरे कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण શ્રી હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ એકવીસમું ભગવાન શ્રી હરિએ ભક્તો ઉપર કૃપા કરીને પત્ર લખ્યો એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. तुम्हारो संग सो अभय है उत्तम यही सतसंग ताबिन देश काल कर फरिजावत है अंग. तुम्हारो संग सो अभय है उत्तम यही सतसंग ताबिन देश काल कर फरिजावत है अंग फरिजावत है अंग. हरिचरित्रामृत सागर में चालू कथा प्रसंग में अद्भुत आ कथा प्रसंग शुरू थई रह्यो छे. गढ़पुरना दरबार जीवा खाचर बन्ने हाथ जोड़ीने श्रीहरि प्रत्ये बोलिया, हे प्रभु, अमे निर्भयना संगने छोड़ीने भय उपजे एवी प्रवृत्ति में पड़ता नथी. तमे निर्भय छो अने तमारो संग छोड़ी आ जगत में कोईपणनो जे संग करे छे ए बधा संग केवा छे, भय उपजावनारा छे. निर्भयना संगने छोड़ीने भय उपजे एवी प्रवृत्तिमां अमे पड़ता नथी. आ तो जीवा खाचर जेवा, एभल खाचर जेवा भक्तो जे महाराजनी साथे रह्या छे एमनी प्रार्थना छे. महाराजनी साथे रहेनारा छे, आवी प्रार्थना करनारा छे, तेम छता जीवा खाचर पाछा भयमां पड्या छे. હજી સાંભળો કેવી સરસ વાત આવે છે. આપનો સંગ એ જ નિર્ભયપણું છે. અને આ જે સત્સંગ તે જ સર્વોપરી છે. તેના સિવાય તો દેશકાળની વિપરીતતાથી મનુષ્યનું અંગ, રુચિ, પ્રકૃતિ બધું જ બદલાઈ જાય છે. તુમ્હારો સંગ સો અભય હે उत्तम यही सत्संग. सर्वोपरि सत्संग कयो छे? भगवाननो अखंड संग, भगवाननो अखंड अनुसंधान. भगवान जेना हृदय में छे वा मोटा पुरुषो, एनो अखंड संग, एनो अखंड साहचर्य, एनो अखंड श्रवण, एनाथी ज जीव
નિર્ભય રહી શકે છે. તાબિન દેશ કાલ કર ફરી જાવત હે અંગ. અને જો ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષનો સંગ નથી તો શું થાય છે? દેશ અને કાળ જેવા લાગે ને એવી રીતે જીવનો અંગ, જીવની પ્રકૃતિ, જીવના સ્વભાવ બધું બદલી જાય છે. મુસીબત આટલી જ છે. પહેલાં તો અંગને ઓળખવું એ કામ છે, ઓળખ્યા પછી અંગને સુધારવું ને એ તો લોઢાના ચણા ચાવવા ને એના જેવું છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી. મહારાજ એમ કહે, મીણ પાયેલો દોરો હોય ને એને શિયાળામાં રાખો ને તો કડક થઈ જાય. આપણે સંતો માળાના મણકા પરોવા માટે એ દોરો વાપરીએ. માળાના મણકામાં એ દોરો સોય કરતાં પણ સારો ચાલે. સોયની અણી હોય ને એના કરતાં પણ આની ધાર તીખી અને કડક હોય. કંઠી પરોવામાં વપરાય, માળા પરોવામાં વપરાય, પણ એવો જે દોરો મીણ પાયેલો એ શિયાળામાં રાખો, ઠંડીમાં રાખો તો કડક થાય, અને ઉનાળામાં થોડી ગરમી પડે એટલે એવો ઢીલો થઈ જાય. માળામાં, કંઠીમાં અરે ક્યાંય ન ચાલે દોરો. એમ આપણો મોટાભાગનો જે પ્રવાહ છે ને એ કેવો છે? સારા સંગમાં આવીએ ત્યાં સુધી સારા થઈ જઈએ, પણ જેવો ખોટો સંગ કરીએ એટલે તુરંત અંગ બદલી જાય છે, પ્રકૃતિ બદલી જાય છે, સ્વભાવ બદલી જાય છે. સંત સમાગમ કીજે હો નિસદિન સંત સમાગમ કીજે. અખંડ રાત અને દિવસ સાધુનો સંગ કરવાનું કારણ જ એ છે કે સાધુનો સંગ અખંડ જે જીવ કરે છે ને એ જ નિર્ભય રહી શકે છે. તુમ્હારો સંગ સો અભય હે. ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષ આ બેનો સંગ નિર્ભય છે, એટલે કે આપણને નિર્ભય રાખે છે, એટલે કે આપણને ભય માત્રથી મુક્ત કરાવે છે. ભય કયા? આ જગતના જેટલા વ્યસન છે, જેટલા વિષય છે, આ બધા ભય છે. એ બધા ભયમાંથી બચવા માટેનો એક જ માર્ગ છે. કયો? ભગવાન અથવા ભગવાનના એકાંતિક સત્પુરુષ, એનો અખંડ સંગ. મહારાજ હવે જીવા ખાચર હવે ઘણા બધા દ્રષ્ટાંતો આપે છે. જે સંતોની કથા વાર્તામાંથી શ્રવણ કર્યા હોય, સાંભળ્યા હોય, બસ આપણે પણ જીવનમાં આ વસ્તુ યાદ રાખવા જેવી છે. અક્રૂરજી મહાન ભક્ત હતા, વંદન ભક્તિમાં મુખ્ય હતા, અને જ્યારે દેશકાળ વિપરીત થયા ત્યારે તેમનું ભક્તપણું ટાળી દીધું. અને બળદેવજી તો શેષનો અવતાર હતા, અંતર્યામી અને અપાર એવા શ્રીકૃષ્ણમાં પણ શ્યમંતક મણીને લીધે તેમને વિશ્વાસ ન રહ્યો અને અંત સુધી વિયોગી જેવા રહ્યા. કોઈ મહાન ઈશ્વર સમાન હોય છતાં જો તેઓ માયિક દેહમાં આવ્યા હોય તો તે પણ પ્રાકૃત ચરિત્ર કરે છે. વળી નારદજી તો ભગવાનનું મન કહેવાતા, તેમણે અનંત મુમુક્ષુઓનો મોક્ષ કરાવી દીધો છે. તેઓ તો પ્રહલાદ, પ્રિયવ્રત અને ધ્રુવજી જેવાના પણ ગુરુ કહેવાતા. તેઓ માયિક વસ્તુઓને મળનો પણ મળ માનતા હતા. તેમના જીવનમાં લેશ માત્ર પણ કપટ ન હતું અને તેથી જ તેમના ઉપદેશને સાચો માનતા હતા. પણ તેઓ થોડાક પ્રાકૃત માયાના મોહરૂપ સ્વભાવમાં ફસાયા તો તેમને તેવા દેશકાળ વ્યાપ્યા અને ખામી કહેવાણી. આટલા મોટા ભગવદી ભગવાનના ભક્તો હતા અક્રૂરજી. અરે બળદેવજી તો શેષનો અવતાર ગણાય. નારદજી જેવા જે પ્રહલાદ અને પ્રિયવ્રત અને ધ્રુવના પણ ગુરુ સ્થાને છે, પણ આટલા મોટા ભગવાનના ભક્તો હતા તેમ છતાં ભગવાનનો સંગ છૂટ્યો, ભગવાનની મૂર્તિથી દૂર થયા, ભગવદી એકાંતિક સત્પુરુષના સંગથી દૂર થયા, તો એના ઉપર પણ ભય આવ્યો. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે વાતોમાં કહે, અડધો અડધ સત્સંગ રાખશે
અડધો અડધ કથા વાર્તાનો યોગ રાખશે એનું કંઈક ઠેકાણે રહેશે. ઘણા લોકો આ સત્સંગ છે ને કેવી રીતે કરતા હોય તમે જુઓ, દવાની જેમ. દવા ક્યારે લેવાની હોય? બીમાર પડે ત્યારે દવાને યાદ કરે લોકો. મોટા ભાગના માણસો સત્સંગ પેઇન કિલર તરીકે વાપરે છે. ઘરમાં મોટા ભાગના અમેરિકાના માણસો પેઇન કિલર મૂકી રાખે, કમર દુખે, પગ દુખે, એટલે એક ડોઝ લઈ લેવાનો. સત્સંગને મોટા ભાગના માણસો પેઇન કિલર તરીકે વાપરે છે. સત્સંગ એટલે ભગવાન, સત્સંગ એટલે ભગવાનના એકાંતિક સત્પુરુષો, સત્સંગ એટલે ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષો, એના વચનરૂપી શાસ્ત્રો, એનો સમાગમ. સત્શબ્દેન પરબ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતઃ પ્રોક્તસ્તદીયો ધર્મશ્ચ શાસ્ત્રમ ચૈતત્રિકાશ્રયમ. સત શબ્દથી મહારાજે ચાર વસ્તુ ગણાવી. સત એટલે સત્ય એવા પરમાત્મા, પરબ્રહ્મ. સત એટલે પરબ્રહ્મના પૂર્ણ આશ્રિત એવા એકાંતિક સત્પુરુષ. અને સત એટલે બંને દ્વારા કહેવામાં આવેલો ધર્મ, ભગવાનના વચન અને ભગવાનના એકાંતિક સત્પુરુષના વચન. આ બંને શું છે? ધર્મનું સ્વરૂપ છે. ગઈકાલે સાંજે પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્ય કથામાં આપણને કેટલી સરસ વાત કરી. ભગવાન કલ્યાણને આપે છે અને ભગવાન જેના હૃદયમાં છે એવા એકાંતિક સત્પુરુષ એ કલ્યાણને અપાવે છે. કેટલી ચોટદાર વાત દાવલ ગામના ખોડાભાઈ, એને શિવજીએ કહ્યું કે તમે વડોદરામાં ગોપાળાનંદ સ્વામી પાસે જાઓ, આત્યંતિક કલ્યાણની જો ઈચ્છા હોય ને તો ગોપાળાનંદ સ્વામી તમને અપાવશે. બાકી કૈલાસ જોઈએ, ત્રણ લોકની સમૃદ્ધિ જોઈએ, વૈભવ વિલાસ જોઈએ, બધું હું આપી શકું. આત્યંતિક કલ્યાણ માટેનો એક જ માર્ગ છે. કયો? જે આત્યંતિક કલ્યાણના અધિકારી છે, જેની પાસે જે માલ છે એ માલ બીજાને આપી શકે, જે માલ જેને મળ્યો જ નથી એ બીજાને આપી શકે. સીધી વાત છે, એકદમ સિમ્પલ વાત છે. સબ્જી મંડીમાંથી સોનાની ચેન લેવા જાઓ તો મળે? આત્યંતિક કલ્યાણ માટેની કેટલી ચોખવટ, કેવી સરસ મજાની ઝીણવટ આ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં. મારી તો આપ સૌ કોઈ ભક્તોને વિનંતી છે, પૂજ્યપાદ ગુરુજી આટલો મોટો લાભ આપવા માટે આટલો મોટો સમય આપણને જ્યારે આપી રહ્યા છે, ત્યારે આપણે આ કથા વાર્તાના એક એક સિદ્ધાંતને, એક એક શબ્દને, એક એક પ્રસંગને આપણા જીવનમાં બરાબર જડી દઈએ, આપણા હૃદયમાં કોતરી રાખીએ. આ સંગ છે. સંગ એટલે શું? ત્રણ વસ્તુ સાંભળજો. સત એટલે ચાર વસ્તુ, સત્ય એવા પરમાત્મા, સત્ય એટલે પરમાત્માના પૂર્ણ આશ્રિત એવા એકાંતિક સત્પુરુષ, સત્ય એટલે બંને દ્વારા કહેવામાં આવેલો ધર્મ, અને સત્ય એટલે આ ત્રણેય વસ્તુ જેમાં પ્રતિપાદિત છે એવા શાસ્ત્ર. આ ચાર વસ્તુનો મન, કર્મ, વચને કરીને સંગ કરવો, તેનું જ નામ સત્સંગ. અંત્યનું વચનામૃત 39મું મહારાજ એમ બોલ્યા, સત્સંગ એટલે શું? સત્ય એવા પરમાત્મા અને સત્ય એવો આત્મા, તેનો દિલથી જે સંગ કરવો, તેનું જ નામ સત્સંગ. આપણે સત્સંગ કરીએ છીએ ખરા. અંગ્રેજીના એક લેખકે ચોટદાર વાત કરી છે, આજના આધુનિક માણસો સમજી શકે એવી જોરદાર વાત છે. ઓલવેઝ વી થિંક મોર, ઓલવેઝ વી ટોક મોર, બટ વી એક્સપિરિયન્સ વેરી લેસ. આપણે એટલી બધી વાતો કરીએ છીએ, આપણે એટલા બધા વિચારો કરીએ છીએ, પણ એ જ વાતો, એ જ વિચાર એના અનુભવની દ્રષ્ટિએ કરીને આપણે જોઈએ ને તો
તો અનુભવવા માટે આપણી પાસે આજે ટાઈમ જ નથી રહ્યો. એ વાતે કરીને તોડે બ્રહ્માંડ રે તો એ તૂટે નહીં યમ દંડ રે. વાતે કરીને તોડે બ્રહ્માંડ રે તો એ તૂટે નહીં યમ દંડ રે. માટે જે વાત કરીએ છીએ એ વાત આપણા જીવનમાં આવે. વચસ્યન્યત મનસ્યન્યત કર્મણ્યત્ન્યત દુરાત્મનામ. મન, વાણી અને કર્મ આ ત્રણમાં એકતા, એનું જ નામ મહાપુરુષ. મનમાં જુદું હોય, કર્મમાં જુદું હોય, વિચારમાં જુદું હોય તો સમજી લઉં એનું જ નામ દુરાત્મા. કેટલી અદ્ભુત વાત. સુખની પરિભાષા, સુખની પરિભાષા ખૂબ સરસ આપણા શાસ્ત્રમાં લખાણ. મન, વાણી ને કર્મ આ ત્રણમાં સામંજસ્યની સ્થાપના થાય ને એ જ સાચું સુખ છે. આજની પરિસ્થિતિ એટલી બધી વિકૃત, બેડોળ અને વિચિત્ર બનતી જાય છે. છે જુદું અને દેખાય છે જુદું. કોઈ લખ્યું છે કે આજે પિઝા જે અમેરિકામાં વપરાય છે ને એના માટે પિઝા કેવા હોય, આવે ત્યારે ચોરસ બોક્સમાં, ખોલો ત્યારે ગોળ, આવે ત્યારે ચોરસ, ખોલો ત્યારે ગોળ અને જમવા બેસો ત્યારે ત્રિકોણ. પિઝાનો આકાર ત્રણે ત્રણ જગ્યાએ બદલે છે. આવે ત્યારે ચોરસ હોય, ખોલો ત્યારે ગોળ હોય અને જમવા બેસો ત્યારે ત્રિકોણ હોય. એમ આજના દરેક માણસની પરિસ્થિતિ આવી છે. દેખાય ત્યારે જુદો હોય, તમે વાતો કરો ત્યારે જુદો લાગે અને જ્યારે અનુભવો ને ત્યારે એકદમ જુદો. એટલા માટે ભગવાનના ભક્તને અખંડ, આપણું ભક્તપણું ખાલી મંદિરમાં આવીએ ત્યારે ભક્ત દેખાઈએ આ ભક્તિની સિદ્ધિ નથી. પણ મંદિરમાં આવ્યા પછી આપણું જીવન જેવું છે એવું ને એવું આપણું જીવન જગતમાં ગયા પછી પણ, જગતના દુષ્ટ માણસ સાથે વ્યવહાર કર્યા પછી પણ એવું ને એવું જીવન રહે ને, ત્યારે સમજવું કે આપણે ભગવાનના ભક્ત પાક્કા છીએ. એના કરતાં આગળ આપણે આપણી જાતને ભક્ત કે સંત લગભગ માનતા જ હોઈએ છીએ, પરંતુ એકાંતિક મોટા પુરુષના હૃદયમાંથી એમ થાય કે આ ભગવાનનો સાચો ભક્ત છે, ત્યારે આપણે ખરેખર ભક્તપણું સિદ્ધ કર્યું કહેવાય. હરિચરિતામૃત સાગરમાં તો મહારાજે ત્યાં સુધી વાત કરેલી, સંતોને કહ્યું કે સંતો તમે અમને સર્વોપરી જાણો છો, અમારી સર્વોપરીપણાની વાત કરો છો, પણ તમારું વર્તન, તમારો વ્યવહાર અને તમારો વિવેક જો એવો નહીં હોય ને તો લોકો અમને સર્વોપરી નહીં માને. તમારે એવું વર્તન રાખવું પડશે, તમારે એવો વ્યવહાર કરવો પડશે કે લોકોને પહેલાં તો તમારા વર્તનમાં, તમારા વ્યવહારમાં સર્વોપરીપણાની ભાવના થાય. આ સાધુ કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણના કરનારા રે. કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. પહેલા તો જગતના દુષ્ટ અને પામર જીવોને પણ એકવાર એમ થાય કે ઓહો આ સાધુ કેવા છે. કોટડિયા ગામ દુષ્ટ માણસ જસો કામળિયો, મહાશિકારી, માંસાહારી અને વહેલી સવારે શિકાર કરવા માટે નીકળ્યો છે. એમાં બે હરણ એને જોયા. હરણની ગતિ તો તમે જાણો છો. ઘોડી લઈને જસા કામળિયા પાછળ પડ્યા છે. પવન વેગે બે હરણ ભાગી રહ્યા છે. લાંબો રસ્તો છે, આગળ હરણ
અને પાછળ ઘોડી ઉપર પેલો જસો કામળ્યો. જસા કામળિયાને એમ છે આજે બેમાંથી એક તો હાથમાં આવી જ જવાના. અને બરાબર એ જ સમયે સામેથી ભગવાન સ્વામિનારાયણના બે સાધુ આવે. નજર નીચી છે, હાથમાં માળા છે, મુખમાં ભગવાન સ્વામિનારાયણનું નામ છે. એને તો ખબર પણ નથી સામે શું ચાલી રહ્યું છે, એને તો ખબર પણ નથી સામેથી શું આવી રહ્યું છે. સંતો ચાલે છે અને સામેથી હરણ એવા ગભરાયેલા આવ્યા છે. પાછળ જસા કામળિયા ઘોડી લઈને છે, હવે હરણ એટલા ગભરાઈ ગયા. આ બાજુ સાધુ એટલે આગળ પણ ભય, પાછળ પણ ભય, એટલે ગભરાયેલા હરણ બંને બાજુ મોટી વાડ હશે, એ વાડ કૂદીને છલાંગ મારીને, તમને ખબર છે કોઈ પણ માણસ જ્યારે છેલ્લામાં છેલ્લા ભયમાં આવે ને ત્યારે એક્સ્ટ્રા એનર્જી ઉત્પન્ન થાય છે. આપણે આમ તો આ સત્ય ઘટના છે, કરજણની અંદર હોસ્પિટલમાં એક બહુ સારા વિપુલભાઈ ભારદ્વાજ ડૉક્ટર છે, પૂજ્યપાદ ગુરુજી સાથે એમને ખૂબ સ્નેહ અને હેત અને નાતો છે. એમણે કરેલી એક સત્ય ઘટનાની વાત, કે આ ભૂકંપ આવ્યો ને ત્યારે એમનું દવાખાનું ત્રીજા માળે, હોસ્પિટલ ત્રીજા માળની અંદર એક વૃદ્ધ સ્ત્રી, એને બોટલ ચડે, ચાલી ન શકે, દોડી ન શકે, આવી અશક્ત એ સ્ત્રી એને બોટલ ચડાવેલો. અને એ સમયમાં સવારમાં ભૂકંપ આવ્યો, ભાગદોડ મચી ગઈ, બધા નીચે ઉતરી ગયા. નીચે ઉતર્યા પછી આ ડૉક્ટરને બધા શોધે કે પેલા માજીને લાવવાનો તો રહી ગયા, ઉપર છે લાવો. ત્યારે જોયું તો સૌથી પહેલાં બોટલને બોટલનો સ્ટેન્ડ પકડીને માજી ઉતરેલા. બોલો નીચે દાદા, મૃત્યુનો ભય એવો છે કે ભગવાને આપેલી સુષુપ્ત શક્તિઓ બધી જાગૃત થઈ જાય છે. હરણ મોટી વાડ હતી, વાડને છલાંગ મારીને કૂદીને પેલી બાજુ નીકળી ગયા. ઘોડી ઊભી રહી ગઈ, સામે સાધુઓ છે, શિકાર છટકી ગયો. જસા કામળિયાને એવો ક્રોધ ચડ્યો, હાથમાં ચાબુક છે, અને ચાબુક લઈ પેલા બંને સાધુઓના બરડામાં ઝીકવા જ મળ્યા, ઝીકવા જ મળ્યા, સાધુઓને મારવા જ લાગ્યા. સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સંતોને તો ખબર પણ નથી અમને શા માટે મારે છે, અમારો શું અપરાધ છે, અમારો શું ગુનો છે. મારતા મારતા એ બોલવા લાગ્યો, ત્યારે સંતોને ખબર પડી કે આનો શિકાર છટકી ગયો એટલા માટે આપણા ઉપર ક્રોધ કરે છે. સંતો લોહીલુહાણ થઈ ગયા છે, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ આ જીવનું તમે સારું કરજો, હે મહારાજ આ જીવનું સારું કરજો. જસા કામળિયાના હાથ દુખી ગયા, એના મનમાં વિચાર આવ્યો, મેં આ સાધુને વગર વાકે આટલા બધા માર્યા છે, તેમ છતાંય સંત મારા માટે કોઈ દુષ્ટ શબ્દ પણ બોલતા નથી, સામો પ્રહાર પણ કરતા નથી, અને ભગવાનને પ્રાર્થના કરે છે આનું સારું કરજો. હૃદયમાં મુમુક્ષુતા પ્રગટી, ઊંડી ઊંડી દબાયેલી જે મુમુક્ષુતા હતી ને, કોઈક જન્મે કરેલું સારું સુકૃત ઊંડું દબાયેલું પડ્યું હતું ને, જમીનની અંદર પડેલું બીજ એને પાણીનો યોગ થાય ને ત્યારે બીજ અંકુરિત થાય, એમ જીવ પ્રાણી માત્રની અંદર મુમુક્ષુતા પડી જ છે, પણ એને સત્પુરુષનો યોગ થાય ને, ભગવાનનો યોગ થાય ને, ત્યારે મુમુક્ષુતા જાગૃત થાય છે. જસા કામળિયાની મુમુક્ષુતા જાગૃત થઈ, દયા આવી, મેં સાધુને નિર્દોષ જીવોને આટલા બધા માર્યા, સંતોના પગમાં પડ્યા, માફી માગી, પોતાના ગામમાં લઈ ગયા, સંતોને રાખ્યા, સાચવ્યા, દવા વગેરે કરાવ્યું, સંતોની રોજ કથા વાર્તા સાંભળી, પાપનો પહાડ જેવો એ જીવ, એને પશ્ચાતાપની આગ લાગી, એના પાપ માત્ર બળી ગયા. અને જસા કામળિયાના મનમાં એમ થયું, મેં અત્યાર સુધી આટલા બધા પાપો કર્યા. સંતોને ખૂબ પ્રાર્થના કરી, પોતાના ગામમાં રાખ્યા, આખા ગામમાં સત્સંગ થયો, જસા કામળિયા આશ્રિત થયા, અને કોટડિયાની અંદર આજે ભગવાન સ્વામિનારાયણનું મહામંદિર ઊભું છે, અને મંદિરના પાયામાં મુખ્ય સેવા આ જસા કામળિયાની છે. કોની પણ ક્યારે સેવા કરી?
સાચા સંતનો સંગ થયો. મન કર્મ વચને કરીને જીવને જ્યારે સાચા સંતનો સંગ થાય છે, અને સંગ થાય છે એમને અખંડ સંગ રાખે છે, તો જ એ સત્સંગમાં ટકી શકે છે. એ જ સત્સંગ ઉત્તમ છે. આપણે સત્સંગ કરીએ છીએ પેન કિલર દવાની જેમ, ઘણા સત્સંગ કરે છે ભોજન એટલે ખોરાકની જેમ, પણ ખરેખર સત્સંગ ઓક્સિજન જેવો છે. કેવો છે? ઓક્સિજન આપણને દેખાતો નથી, પણ ફક્ત 5 જ મિનિટ ઓક્સિજન બંધ થાય તો ચાલે, 1 મિનિટ ના ચાલે દાદા. તમે સમજી ગયા? દેખાતો નથી, છતાં આપણા જીવન માટે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે. આ બધી વસ્તુ દેખાય છે એટલી ઇમ્પોર્ટન્ટ નથી. અન્ન વિના ચાલશે, જળ વિના ચાલશે, પણ ઓક્સિજન વિના ચાલશે? તમે ભગવાનને અને સંતને સત્સંગને કયા સ્થાને રાખો છો? પેઇન કિલર દવાની જગ્યાએ રાખો છો? બ્રેકફાસ્ટ કે લંચની જગ્યાએ રાખો છો કે ઓક્સિજનની જગ્યાએ રાખો છો? ઘણા લોકો નથી કહેતા કે ભગવાનને લોકો ક્યાં રાખે? સ્ટેરિંગ વ્હીલની જગ્યાએ રાખે, સ્પેર વ્હીલની જગ્યાએ. સ્પેર વ્હીલ ક્યારે કાઢવાનું હોય? ગાડી ઊભી રહે, ટાયર ફ્લેટ થાય, પંક્ચર થાય, ત્યારે સ્પેર વ્હીલની જરૂર પડે. પણ ખરેખર ભગવાન કે સંત કે આ સત્સંગ એ સ્પેર વ્હીલ નથી, ખરેખર એ સ્ટેરિંગ વ્હીલ છે. એક એક સેકન્ડે એની જરૂર છે. આ યાત્રામાં, આ જીવનની યાત્રામાં ભગવાનને સંત, ભગવાનને સદગુરુ એ જ આપણા સ્ટેરિંગ વ્હીલ છે. એના વિના એક ક્ષણ પણ આપણી નીકળવી અઘરી છે. ક્ષણે ક્ષણે ભય છે કાળનો, કર્મનો, માયાનો, પાપનો, વ્યસનનો. કાલ, માયા, પાપ, કર્મ, યમદૂત, ભયાદહમ, આ 5 પ્રકારના ભય ક્ષણે ક્ષણે માણસ ઉપર પડ્યા છે. એમાંથી બચવા માટેનો એક જ માર્ગ છે, અખંડ દિવસ અને રાત સતત ભગવાન અને ભગવાનના એકાંતિક સંત એના સંગમાં રહીએ. એ નિર્ભય છે. કેવી સરસ પ્રાર્થના છે! આવી રીતે અખંડ સંગને ચૂક્યા તો અક્રૂરજી એના ઉપર ભય આવ્યો, બળદેવજી એના ઉપર ભય આવ્યો, નારદજી જેવા હતા એના ઉપર ભય આવ્યો. ભવ, બ્રહ્મા અને ઇન્દ્ર આદિ જગતના ઈશ્વર કહેવાતા, છતાં તેઓ જો પ્રાકૃત અને માયિક સ્વભાવથી વિષયમાં લલચાયા તો તેનાથી તેમની વિષયી જીવના જેવી બુદ્ધિ થઈ ગઈ અને કલંક લાગ્યા. મોટા મોટા દેવતાઓને પણ કલંક લાગ્યા. આ સૃષ્ટિના પરમ પિતા બ્રહ્માજી છે, આ સમગ્ર પ્રજાના પતિ પ્રજાપતિ સ્થાને બ્રહ્માજી છે, તેમ છતાં સૃષ્ટિમાં બ્રહ્માજીનું ક્યાંય સ્થાન નથી રહ્યું. કારણ શું? કલંક લાગ્યો, સાપ લાગ્યો. પોતાની જ પુત્રી સરસ્વતી અને સરસ્વતીના રૂપમાં એવા મોહિત થયા, એવા મોહિત બન્યા, કામાંધ થયેલા બ્રહ્માજીને પોતાની દીકરીની અંદર પણ દુષ્ટ બુદ્ધિ જાગી. શાસ્ત્રમાં કથા છે, આપણે સાંભળી છે, સરસ્વતીનો અંતે સાપ થયો. આજે બ્રહ્માજીનું નામ નિશાન નથી સૃષ્ટિમાં. કારણ શું? ભગવાનને ભગવાનના સંતના સંગથી દૂર થયા. જોયું? એકે એક વાત યાદ રાખવા જેવી. આજની આ કથામાંથી નાની વાત આપણે યાદ રાખીએ, નાની વાત. તમે સત્સંગ કરો છો, હું પણ સત્સંગ કરું છું. આપણે આપણા અંતરનો તપાસ કરીએ, આપણે આપણી જાતનું એનાલિસિસ કરીએ. અમેરિકામાં એનાલિસિસ કરે છે ને દરેક વસ્તુનું, એનાલિસિસ કરીએ. આપણે ગુરુજી કથાવાર્તા અત્યારે કરે છે, આવી કથાવાર્તા આપણે સાંભળીએ છીએ. આ કથા સાંભળનારા ઘણા બધા હરિભક્તો એવા છે કે જે ગઈકાલે કથા સાંભળવા આવ્યા હશે, સાંજે 1.5 કલાક કથા સાંભળી હશે. તમે કથા વાર્તા સાંભળી, રાત્રે તમે સૂવા ગયા, તમે માનસી પૂજા કરી, ભગવાનને યાદ કર્યા અને રાત્રે સૂતા, ભગવાનની કેવી સ્મૃતિ થઈ? સવારની પૂજા કરી, કેવી દિવ્ય પૂજા થઈ? આવો સંગ 1 મહિનો આપણે કરીશું ને, તમે જોજો. યાદ રાખો, ડોંગરેજી મહારાજના શબ્દો મને એટલા બધા ગમે. ડોંગરેજી મહારાજ એમ કહેતા, કથામાં ક્યારેય પૂર્ણાહુતિ ન કરવી.
આપણે કથામાં પૂર્ણાહુતિ શબ્દ વાપરીએ છીએ ને બધી જગ્યાએ. પાંચ દિવસની કથા હોય એટલે છેલ્લો દિવસ શું કહેવાય? સમાપ્તિનો દિવસ, પૂર્ણાહુતિનો દિવસ. ડોંગરેજી મહારાજ બોલતા કે આ લૌકિક વ્યવહાર છે ખાલી, જો આ વ્યવહારને આપણે વાસ્તવિકતામાં લઈ જઈશું ને તો આ કથા કામ નહીં લાગે. કથા તો જ કામ લાગશે. આ પાંચ દિવસ આપણા સાંભળવાના હતા, હવેના 95 દિવસ આ કથાને વાગોળવાના છે, આ કથાને અનુભવવાના છે. કથાની સમાપ્તિ ન હોય, કથાની પૂર્ણાહુતિ ન હોય, સત્સંગની સમાપ્તિ ન હોય, આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે ને મારે સત્સંગ કરવાનો છે, એટલે કે સારો સંગ કરવાનો છે, સારા સંગમાં રહેવાનું છે, જીવનમાં કરી કરીને આટલું જ કરવાનું છે. અરે ગુણાત્યાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે, જાજુ દ્રવ્ય, રૂપવંતી સ્ત્રી અને સારી મેળી મળે ને આ ભગવાનની કૃપા નથી. અમેરિકાનો હમણાં ધનકુબેરનો દાખલો તમે જાણો છો, સ્ટીવ જોબ્સ. આ પૃથ્વી ઉપર આટલા ઓછા સમયમાં આટલા ઝાઝા પૈસા કમાનાર બીજો કોઈ વ્યક્તિ જન્મ્યો નથી, પણ તેમ છતાં 56 વર્ષની ઉંમરે નિશાસા નાખીને આ માણસ મર્યો અને મૃત્યુની પથારીએ છેલ્લો એને સંદેશ આપ્યો તમે જાણો છો બધા. જાજુ દ્રવ્ય, રૂપવંતી સ્ત્રી, આની કથા તમે ઘર ઘરમાં જુઓ જ છો. સારી મેળી, આ ભગવાનની કૃપા નથી. રૂડા સાધુનો સંગ મળે ને એ ભગવાનની કૃપા છે. આ કૃપા છે તમારે ને મારે આ ભગવાનની કૃપાનો અનુભવ જો કરવો હોય ને તો પૂજ્યપાદ ગુરુજીની હમણાં કથા ચાલે છે ને, રોજ કથા સાંભળો. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું, વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું, મહારાજ એમ કહે છે, આવો જે એકાંતિક ધર્મ તે શાસ્ત્રોમાં લખી રાખ્યો હોય તેનાથી નથી આવતો, વાંચવાથી નથી આવતો, સાંભળવાથી નથી આવતો. ફક્ત ને ફક્ત ધ ઓનલી વે ટુ એચીવ ધ એકાંતિક ધર્મ કયો છે? એકાંતિક ધર્મ જેને વિશે રહ્યો છે એવા એકાંતિક પુરુષથી, એના સમાગમથી જ એકાંતિક ધર્મ આવે છે. એકદમ વાત સ્પષ્ટ છે, સાયન્ટિફિક છે, લોજિકલ વાત છે. જેવો રસભર્યો જે ઠામે રે તેવો તેમાંથી જરશે, કોઈ કાઢશે પડીએ કામે રે નિશ્ચય તેવો નીકળશે. જેમાં જે વસ્તુ છે જ નહીં, જે દરમાં સર્પ ગયો હોય તેમાં એમાં તમે હાથ નાખો તેમાંથી શું નીકળે? બોરિંગ જ નીકળવાનો છે. માટે હંમેશા યાદ રાખીએ, સત્પુરુષનો સંગ કરીએ, ભગવાનનું અખંડ ચિંતન કરીએ, ભગવાનને ભગવાનના એકાંતિક સંત અને ભક્તના સમાગમમાં રહીએ. અખંડ જે સંગ કરે છે ને, જીવા ખાચરની પ્રાર્થના એવી છે, હે પ્રભુ તુમ્હારો સંગ સો અભય હે. મહારાજ તમારો સંગ છે ને એ નિર્ભય રાખનારો છે, કાળ કર્મ માયા એના ભયથી બચાવનારો છે. આ સંગમાંથી જો થોડા પણ બહાર નીકળ્યા ને, આ સંગમાંથી થોડા પણ જો આઘા પાછા થયા ને, તો સમજો કે એના ઉપર કાળ કર્મ ને માયાનો મોટો ભય છે. અને જે જે થયા એની વાત કરે છે, અક્રૂરજી, બળદેવજી, નારદજી, બ્રહ્માજી, શિવજી, અરે મોટા મોટા દેવતાઓ ઇન્દ્ર વગેરે પણ, એ બધાને કલંક લાગ્યા. અમને આપનો આટલો યોગ રહે છે તે અમારે માટે અલભ્ય લાભ કહેવાય છે. અમે તો રાત દિવસ માયાના ગુણોમાં રહીએ છીએ એટલે એક સરખી સમજણ નથી રહેતી. તમારો તમારા સંતોનો સંગ કરીએ, કથા વાર્તા સાંભળીએ ત્યારે ભક્તિની ભરતી આવે. શું થાય? ભક્તિની ભરતી આવે. અને પાછા જગતમાં જાય એટલે તુરંત એક સરખી સમજણ નથી રહેતી. જીવા ખાચરની પ્રાર્થનામાં પોતાની કચાશ છે. સાચી પ્રાર્થના આનું જ નામ. સાચી પ્રાર્થનાનો અર્થ છે, હે પ્રભુ મારામાં આટલી કસર છે, દયા કરો. પ્રાર્થના એટલે ભીખ માગવી, પ્રાર્થના એટલે માગણી કરવી. જીવા ખાચરની પ્રાર્થનાનો મર્મ નથી અક્રૂરજી, નથી નારદજી, એનો મર્મ એટલો છે, મહારાજ
તમારી સાથે રહીએ છીએ ને ત્યારે તો ભક્તિની ભરતી આવે છે, પણ જેવા જગતમાં જઈએ છીએ ને એટલે આ ભક્તિની ભરતી બધી સમી જાય છે. દયા કરો પ્રભુ, અખંડ અમારા અંતરમાં આવા ને આવા, આવા ને આવા આપ બિરાજો, આવો ને આવો આ સત્સંગ રહે, આવો ને આવો ઉત્સાહ રહે. જીવનમાં આટલું જ કરવાનું છે. દુઃખે સ્વનુદ્વિગ્ન મનઃ, સુખે સુ વિગતસ્પૃહ, વિતરાગ ભયક્રોધ, સ્થિતધીર મુનિ રુચ્યતે. સંતોની યાત્રામાં અમે બધા સંતો ગુરુજી સાથે ચાર ધામ ગયા, બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી. હિમાલયની ગોદમાં પવિત્રમાં પવિત્ર જગ્યા એટલે ગંગોત્રી, જ્યાંથી ગંગાજી પ્રગટ થાય છે. પૃથ્વી ઉપર થનારા કોઈ પણ પ્રકારના પાપ જે ભૂમિ ઉપર ક્યારેય નથી થયા, આવું સિદ્ધ તીર્થ, સંતોને મહામુક્તો દ્વારા સેવિત તીર્થ. નીલકંઠ વર્ણી પણ ત્યાં ગયા છે, ગંગોત્રીમાં ગયા, ત્યાં સ્નાન કર્યું, બરાબર ગંગોત્રીના કિનારે સભા કરી. એ ટૂંકી સભામાં થોડી ધૂન કરી અને ગુરુજીએ એક નાની વાત કરી, દરેક સંતોએ આ વાત કાયમને માટે યાદ રાખવા જેવી છે. ગુરુજીએ કહ્યું, હિમાલયમાંથી નીકળતી આ ગંગાજી, આના કિનારે ક્યારેક આપણા જેવા ઘણા બધા સંતો ભક્તો હોય તો ક્યારેક એક પણ વ્યક્તિ ન હોય. આ ગંગાજીનો પ્રવાહ તમે જુઓ કેટલો નાનો પ્રવાહ દેખાય છે. આ જ ગંગાજી આ એક જ સરખી ગતિથી જે અહીંયાથી વહે છે, એ જ હરદ્વારમાં, એ જ ઋષિકેશમાં, એ જ કાશીમાં ને એ જ કલકત્તામાં. ગંગાજીનો ઉત્સાહ એક સરખો છે તો ક્યાં હિમાલય અને ક્યાં કલકત્તા, ગંગાસાગર. ગંગાજીનું લક્ષ્ય છે સાગરને મળવું. પહાડો આવ્યા, પથ્થરો આવ્યા, મોટા મોટા ગામો આવ્યા, મોટા મોટા વૃક્ષો આવ્યા, પણ એક સરખો ગંગાજીનો ઉત્સાહ છે ને, કોઈ આવે તો પણ શું, કોઈ ન આવે તો પણ શું, તો પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. તમે અને અમે આપણે બધા જીવનમાં એક લક્ષ્ય લઈને નીકળ્યા છે. કયું લક્ષ્ય? મહારાજ સુધી પહોંચવાનું. આ લક્ષ્યમાં રૂકાવટ ક્યાં આવે છે? આપણો ઉત્સાહ અપડાઉન થાય છે ને, આપણી ભક્તિમાં અપડાઉન આવે છે ને. આજ આપણી મોટામાં મોટી ખામી છે. સોનાના દોરા જેવું આપણું જીવન બની જાય ને ત્યારે સમજો કે અખંડ મહારાજને મોટા પુરુષનો રાજીપો આપણી સાથે 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 જ છે. આપણે મોટા ભાગના મીણ પાયેલા દોરા જેવા છીએ. બસ એટલા માટે જીવા ખાચર પ્રાર્થના કરે છે, મહારાજ અમારી સમજણ એક સરખી નથી રહેતી, દયા કરો, આટલી ભીખ આપો, આટલી કૃપા કરો, અમારા જીવનમાં એક સરખી સમજણ, એક સરખો સત્સંગ, એક સરખો ઉત્સાહ, એક સરખી ભક્તિ જાગે. અમે આપને એક પરમેશ્વર માનીએ છીએ, આપનાથી પર બીજા કોઈને માનતા નથી. ગામ, ગરાસ, તન અને ધન જે કંઈ છે તે બધું આપનું આપેલું છે, તે જ અમે ભોગવીએ છીએ. તેમાં એક રતિભાર પણ ખોટું નથી. તેને અમે જે અમારું કહીએ છીએ એ તો અમારું અજ્ઞાન છે. અમે આપનું શરણું લીધું છે પણ અમે આપને કંઈ આપ્યું નથી. આજની આ બધી વાતો છે ને અત્યારના સત્સંગમાં દેખાય છે. શું કહે છે કે મહારાજ અમે તમારું શરણું લીધું છે પણ અમે તમને શું આપ્યું? ખરેખર આ બધું તમારું આપેલું છે પણ અજ્ઞાન કેવું છે, અમે શું માનીએ છીએ? અમારું છે. પપ્પા હોય ને દીકરાને સ્ટોરમાં લઈ જાય, દીકરાને કેન્ડી લેવી હોય એટલે દીકરાને 5-10 કેન્ડી લઈ આપે. દીકરો કેન્ડી લે પછી પપ્પા એ દીકરા પાસે એક કેન્ડી માગે, બેટા એક કેન્ડી લાવને, કોને આપવી હોય બીજા કોઈને. છોકરો ન આપે, છોકરો કે નહીં આ તો મારી છે. શું છોકરો બોલે? પપ્પા 2 વાર માગે, 3 વાર માગે પણ છોકરાને શું થઈ જાય? આ તો મારી છે. ખરેખર કેન્ડી કોની છે? છોકરા પાસે આવી છે ક્યારે? અને નાના બાળકને ખબર નથી, એનું અજ્ઞાન અભિમાન બની જાય છે, આસક્તિ બની જાય છે. આ નાના બાળકની વાત આપણે બધા સમજી શકીએ, આપણે એના કરતાં ગમાર અને મૂરખ છીએ. આ બધું કોનું માની લઈએ છીએ? આપણે જીવા ખાચરની આ પ્રાર્થના નથી, આપણે બધા જીવા ખાચર જ છીએ. બોલીએ છીએ જુદું અને કરીએ છીએ જુદું, સમજો છો ને તમે? મેં હમણાં શું કહ્યું?
मन वाणी अने कर्म आ त्रण में एक सरखू जे चिंतन आवी जाए ने आज साचु सुख छे। आ मोटा पुरुष नी स्थिति छे, आ महात्मा नु मुख्य लक्षण छे। जीवा खाचर कहे छे, मैं कहिए तो एम छे कि आ बधु प्रभु तमारू छे तमारू छे, पण मन में तो अमे शुं मानीए छीए? तमारू छे। अमे कहिए छे प्रभु अमे तमारा छीए, पण अमे कशु बोलो। भुजना सुंदरजी भाई अने ना भाई हिरजी भाई हता, बन्ने भाईओ खूब सेवाभावी रामानंद स्वामीना पण कृपापात्र हता, पण हिरजी भाई एटला बधा लोभी एटला बधा लोभी, पण मीठा पण एटला बधा बोलकणा, पण एटला बधा महाराजनी साथे रहे, मोटो उत्सव करवानो। महाराज कहे हिरजी भाई कंईक सेवा करशो, अरे महाराज तमे कहो ते सेवा करीए। महाराज के नहीं भगत, तमने जे सूझे एक सारी सेवा करो। महाराज आ उत्सवमां सौथी महत्वनी सेवा हूँ करीश, संतो भक्तो बद्दा माटे पाणी लावानी सेवा मारी लो। महाराजे कह्युं भगत पाणी तो मळी रहे, बीजी कंईक सारी सेवा उत्सवमां जरूर छे, एमां कंईक विचारो। एमणे कह्युं पण महाराज पाणी न मळे तो जीवी शकाय? पाणी विना तो जीवन ज नथी, आटली महत्वनी मोटी सेवा हूँ करूं छूं। लो भगवान जो सामे एवुं ज करे तो शुं थाय? શું થાય? ભગવાન કે સારું તો હું પણ એવી જ સેવા કરીશ તારી, નથી કે તો અમેરિકામાં ઘણા હરિભક્તોને આપણે કહીએ કે ભગત તમને તકલીફ છે ને તો એક કામ કરો, આપણા મંદિરમાં મહાપૂજા થાય છે, મહાપૂજામાં આવજો, સ્વામી ટ્રાય કરીશ, તો પછી ભગવાન પણ શું કહેશે? જીવા ખાચર પ્રાર્થના કરે છે, આપ જ્યાં સુધી અમારે ઘેર રહેશો ત્યાં સુધી મન કર્મ અને વચનથી સેવા કરતા રહીશું, આપની સેવામાં જેટલું ઉપયોગી થશે એટલું અમે ખુશીથી આપશું, આપનું છે આપને આપીએ છીએ, એમાં કંઈ મારી વિશેષતા નથી, પણ વિશેષતા તો એ છે કે અમે આપનું દીધેલું ખાઈએ છીએ એ અમે જાણીએ છીએ। વાહ કેટલી સરસ વાત! હે નાથ, આપે જ અમને અંતઃકરણ ઇન્દ્રિયો અને દેહ બધું આપ્યું છે, હવે તેનું દિન રાતનું ભરણ પોષણ પણ આપના હાથમાં છે, આપને જ તે કરવાનું છે, હાથીથી લઈને કેળી સુધીનું ભરણ પોષણ આપ જ કરો છો, અને જેને પગ પણ નથી તેવાનું પણ પોષણ આપ કરો છો, બીજા તો કેવળ નિમિત્ત માત્ર કહેવાય છે પણ તે આપ કરો છો, તેને ક્યારેય પોતાને શિર લેતા નથી, આવી આપની અદ્ભુત રીત છે, આપ જ્યારે જણાવો છો ત્યારે અમને તેની ખબર પડે છે, આવી રીતે જીવા ખાચર પ્રાર્થના કરે છે। હવે શ્રીજી મહારાજ મંદ હાસ્ય કરતા જીવા ખાચરની પ્રાર્થનાનો જવાબ આપે છે, જે આપણે આવતીકાલે શ્રવણ કરીશું। 16 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ છે। બોલો ઘનશ્યામ મહારાજની જય।